એટલા માટે તમને પણ ખ્યાલ આવે કે અહીં એજ્યુ સફર દ્વારા જે ભણાવવામાં આવી રહ્યું છે તે તમારી આવનારી પરીક્ષામાં સિલેબસનો પાર્ટ છે અને તેના વિશે યાદ રાખવું જોઈએ જેમ કે આજે તારીખ થાય છે 14મી માર્ચ 2021 અને આજના દિન વિશેષના વિડિયોમાં આપણે જુગતરામ દવે જેવા વેડછીના વડલા વિશે વાત કરવાના છીએ અને વિશ્વની ત્રણ મહાન વિભૂતિઓ એમાં એક એટલે આલ્બર્ટ આઇન્સ્ટાઇન બીજા એટલે સ્ટીફન હોકિંગ અને ત્રીજા મહાનુભાવ એટલે કાર્લ માર્ક્સ તો આપણે આ ત્રણ વિશ્વ વિભૂતિ અને એક ગુજરાતી સાહિત્યકાર અને સમાજ સેવીની વાત કરવાના છીએ અને સાથે સાથે બીજા મહત્વના દિવસો પણ આજે ઉજવાય રહ્યા છે જેમ કે પાઈ દિવસ આજે ઉજવાય રહ્યો છે તમે ગણિતમાં જોયું હશે કે પાઈનું મૂલ્ય કેટલું થાય છે સામાન્ય વાત છે સમજાઈ ગયું નીચે કમેન્ટ બોક્સમાં લખો કે પાઈનું મૂલ્ય કેટલું હોય છે

તો ચૌદ પંદર ત્રણ પોઈન્ટ ચૌદ પંદર ભટ્ટે પાય નું મૂલ્ય શોધ્યું હતું તો આ પણ યાદ રાખીએ પરીક્ષા માટે સામાન્ય વિજ્ઞાનના વિષયમાંથી પ્રશ્ન બને પાય ના મૂલ્યની શોધ કોને કરી હતી આર્યભટ્ટે અને પાઈ એટલે વર્તુળના પરિઘ અને વ્યાસનો ગુણોત્તર છે જેનું 4 દશાંશ સ્થાનો સુધીનું મૂલ્ય લગભગ 3.1415 છે હવે હું તમને અહીં વર્તુળનો પરિઘ અને વ્યાસ આ બે શબ્દો આવે છે તો આની તમને બેઝિક માહિતી આપો જેમ કે આ વર્તુળ તો વર્તુળની આ ફરતી બાજુ તમે એક દાખલા તરીકે કોઈ ચક્ર લ્યો અને અહીંથી દોરો મૂકો અને આ રીતે તમે માપ કરો અને માપપટ્ટી ઉપર મૂકો તો આ જે ફરતું માપ મળે છે તેને આપણે કહીએ છીએ પરિઘ અને આ છે કેન્દ્ર બિંદુ તો કેન્દ્રમાંથી પસાર થતી કોઈપણ જીવા એને કહેવાય વ્યાસ અને અહીં કેન્દ્ર બિંદુથી આ વર્તુળના છેડા સુધીનો અંતર એને કહેવાય ત્રિજ્યા અને ત્રિજ્યા કરતાં વ્યાસ છે તે બમણો હોય છે ક્લિયર તો જુઓ આ મૂલ્ય બદલાતું નથી એટલે કે કોઈ પણ માપના પરિઘની ગણતરીમાં પાઈનું મૂલ્ય અચળ રહે છે તમે પરિઘ આવી રીતે આમ કરશો કે પરિ ભાગ્યા વ્યાસ તો આનું જે મૂલ્ય મળશે જ્યારે ગાણિતિક સૂત્રોની વાત આવે ને તો ગાણિતિક સૂત્રો ક્યારેય ગોખવાની જરૂર નથી એક વખત તમે સમજી લીધા ને તો તમને આજીવન યાદ રહેશે અને તમે જાતે પણ તે સૂત્રો બનાવી શકો છો એટલા ઈજી હોય છે શક્ય હશે તો ક્યારેક આપણે સમજીશું આપણે આગળ વધીએ માટે આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ શું રહેલો છે નદીઓમાં વધતા જતા પ્રદૂષણને રોકવાનો અને એ વિશે લોકોમાં જાગૃતતા લાવવાનો છે અને આ દિવસ ઉજવવાની શરૂઆત ક્યારે થાય છે

તો હવે આપણે ગુજરાતી સાહિત્યકાર ઇમેજમાં તમે જોઈ શકો છો વેડછીનો વડલો એટલે જુગતરામ દવે અને તેઓનો આજે નિર્વાણ દિવસ છે ચૌદમી માર્ચ વેડછીનો વડલો એવા જુગતરામ દવેનો આજે નિર્વાણ દિવસ તેઓનો જન્મ એક સપ્ટેમ્બર અઢારસો ને અઠ્યાશીના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર મુકામે થાય છે અને જુગતરામ દવેનું પૂરું નામ શું જુગતરામ ચીમનલાલ દવે અને તેઓનું ઉપનામ છે વેડચીનો વડલો પરીક્ષા માટે પૂછાયેલો પ્રશ્ન છે યાદ રાખજો અને જુગતરામ દવેનો જન્મદિવસ સેવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે જુગતરામ દવે એક લેખક અને સ્વતંત્રતા સેનાની હતા તેઓએ 20મી સદી નવજીવન યંગ ઇન્ડિયા બારડોલી સત્યાગ્રહ પત્રિકા અને વટવૃક્ષ સામયિકોમાં પત્રકારત્વનું ખેડાણ કર્યું છે અને સ્વતંત્રતા સેનાની તરીકે જુદા જુદા સત્યાગ્રહોમાં જોડાયા હતા અને નવ વર્ષ કરતા વધુ વર્ષ તેઓએ જેલવાસ ભોગવ્યો હતો જુગતરામ દવેની સાહિત્યિક રચનાઓની વાત કરીએ તો તેમના કેટલાક કાવ્યો છે જેમ કે કૌશિકાખ્યાન ગીતા ગીત મંજરી ગ્રામ ભજન મંડળી ઈશ ઉપનિષદ ગુરુદેવના ગીતો એમની કેટલીક નાટિકાઓ છે જેમ કે આંધળાનું ગાડું ખેડૂતોનો શિકારી અને મધ્યસરની ચાલ એમના નિમંધની વાત કરીએ તો આત્મરચના અથવા આશ્રમી કેળવણી અને એમના જીવન ચરિત્ર લખેલા છે ગાંધીજી ખાદી ભક્ત ચુનીલાલ એમાંથી તમે એક જોઈ શકો છો ખાદી ભક્ત ચુનીલાલ અને આ જીવન ચરિત્રના લેખક છે જુગતરામ દવે અને એમની આત્મકથાનું નામ છે મારી જીવનકથા અહીં વાંચી શકો છો મારી જીવનકથા અને આ આત્મકથા કોની છે જુગતરામ દવેની એમના બાળ સાહિત્ય ક્ષેત્રે પણ ઘણું બધું ખેડાણ કર્યું છે જેમ કે ગલ્લી મારી ઘરર જાય ચાલણ ગાડી રાયણ ચણીબોર પંખીડા અને તેઓનું આંધળાનું ગાડું પુસ્તક અનેક ગ્રંથો અને સેંકડો ભાષણો કરતાં વધુ પ્રભાવશાળી નીવડ્યું છે અને કાકા સાહેબ કાલેલ કરે જગતરામ દવેને આપણી ભોળી જનતાના દરબારમાં પહોંચી ગયેલા સંસ્કારી એલચી કહ્યા છે તો આ જે કથન કહ્યું છે કાકા સાહેબ કાલેલ કરે જગતરામ દવે વિશે એ તો ખાસ યાદ રાખીએ કે આપણી ભોળી જનતાના દરબારમાં પહોંચી ગયેલા સંસ્કારી એલચી કાકા સાહેબ કાલેલકરે કોને કહ્યા છે જુગતરામ દવેને અને આવા વેડછીના વડલાનું અવસાન 14મી માર્ચ 1985 ના રોજ વેડછી ખાતે આવેલા ગાંધી આશ્રમમાં થયું હતું પરીક્ષામાં બે પ્રશ્નો પણ પૂછાયેલા બકરીબેન વાર્તાના લેખક કોણ છે જુગતરામ દવે આદિવાસીઓના વિકાસ માટે કોણે દક્ષિણ ગુજરાતમાં

અને આલ્બર્ટ આઇન્સ્ટાઈન 20મી સદીના મહાન વૈજ્ઞાનિક હતા અને તેઓ સામૂહિક ઊર્જાની સમાનતાના સિદ્ધાંત એટલે કે સાપેક્ષવાદના સિદ્ધાંત માટે જાણીતા હતા અને પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે સાપેક્ષવાદનો સિદ્ધાંત કોણે આપ્યો છે આલ્બર્ટ આઇન્સ્ટાઈને અને આઇન્સ્ટાઈનને તેમના પદાર્થ વિજ્ઞાન અને ખાસ કરીને ફોટો ઇલેક્ટ્રિક અસરના સંશોધન માટે વર્ષ ઓગણીસો ને એકવીસમાં ફિઝિક્સનો નોબેલ પારિતોષિક પણ મળ્યું હતું અને આઈન્સ્ટાઈને 300 કરતા વધુ વૈજ્ઞાનિક લેખો તથા 150 કરતા વધુ વૈજ્ઞાનિક સિવાયના લેખો પણ પ્રકાશિત કર્યા હતા 1999 માં ટાઈમ સામયિકે તેમને પર્સન ઓફ ધ સેન્ચ્યુરી જાહેર કર્યા હતા અહીં મિત્રો ખાસ યાદ રાખજો પર્સન ઓફ ધ સેન્ચ્યુરી ટાઈમ મેગેઝિને કોને જાહેર કર્યા હતા તો આલ્બર્ટ આઈન્સ્ટાઈનને અને તેઓ એ બ્રહ્માંડની ઉત્પત્તિ અંગે આધુનિક કોસ્મોલોજીની શરૂઆત કરનાર સ્થિત મોડેલ દળદાર બોન્ઝોન્સના વાયુ માટે ક્વોન્ટમ અને ક્વોન્ટમ યંત્રશાસ્ત્રના પાયાના સિદ્ધાંતો માટેનું વિશ્લેષણ રજૂ કર્યું હતું અને આ વૈજ્ઞાનિકનું અવસાન અઢાર એપ્રિલ ઓગણીસોને ના રોજ પ્રિન્સ્ટન મુકામે થયું હતું ત્યાં પ્રિન્સ્ટન મુકામે અને પરીક્ષામાં બે પ્રશ્નો પણ પૂછાયેલા સમગ્ર વિશ્વમાં આવકવેરો સમજવો સૌથી અઘરો છે આ વિધાન કોનો છે આલ્બર્ટ આઇસ્ટાઇનનું આલ્બર્ટ આઈસ્ટાઇને શાની શોધ કરી હતી સાપેક્ષવાદના સિદ્ધાંતની શોધ કરી હતી આ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે હો મિત્રો અને આગળ વાત કરીએ તો ચૌદમી માર્ચ પ્રખર ભૌતિક વિજ્ઞાની સ્ટીફન હોકિંગનો આજે નિર્વાણ દિવસ છે ઇમેજમાં તમે જોઈ શકો છો આલ્બર્ટ આઇસ્ટાઇન જેવા જ એક ચડિયાતા વૈજ્ઞાનિક અને તે વૈજ્ઞાનિકનું નામ સ્ટીફન હોકિંગ અને તેઓનો જન્મ આઠ જાન્યુઆરી ઓગણીસો ને બેતાલીસના રોજ યુનાઇટેડ કિંગડમના ઓક્સફોર્ડ મુકામે થાય છે અને તેઓ પ્રખર ભૌતિક વિજ્ઞાની બ્રહ્માંડ વિજ્ઞાની અને એક લેખક હતા અને તેઓ એ બ્લેક હોલ હોકિંગ રેડિયેશન તથા અન્ય ભૌતિક શાસ્ત્રના સિદ્ધાંતો માટે તેઓ જાણીતા હતા અને સ્ટીફન હોકિંગ વર્ષ 1979 અને 2009 દરમિયાન કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લુકાસિયન પ્રોફેસર ઓફ મેથેમેટિક્સ રહ્યા હતા બ્રહ્માંડના રહસ્યો પર તેઓનું ખૂબ જ જાણીતું પુસ્તક અને તે પુસ્તકનું નામ છે અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ અહીં તમે વાંચી શકો છો અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ અને તેના લેખક કોણ છે તો સ્ટીફન હોકિંગ આ એક જાણીતું પુસ્તક છે અને પરીક્ષામાં પૂછાયેલી વાત છે અને તેઓ 21 વર્ષની ઉંમરે મોટર ન્યુરોન નામની ગંભીર બીમારી થઈ હતી અને તેના પરિણામે મિત્રો તે બોલવામાં પણ મુશ્કેલી અનુભવતા હતા અને તેથી તેઓ વોઇસ સિન્થેસાઇઝર નામના સાધનથી બોલી શકતા હતા

ભગવાનનું અસ્તિત્વ છે કે નહીં જેવા ભૌતિક વિજ્ઞાનના મૂળભૂત પ્રશ્નોની સમજૂતી આપી હતી હોકિંગ ક્વોન્ટમ મિકેનિક્સ અને સાપેક્ષવાદના સંદર્ભમાં બ્રહ્માંડ વિશેની થિયરી રજૂ કરનાર પ્રથમ ભૌતિકશાસ્ત્રી હતા તો આપણે આ સ્ટીફન હોકિંગના જે અમૂલ્ય પ્રદાન છે વિજ્ઞાન ક્ષેત્રે તે હંમેશા યાદ રાખીએ અને તેથી જ તેઓને આધુનિક વિજ્ઞાનના પોસ્ટર બોય માનવામાં આવે છે

ચૌદમી માર્ચ કાર્લ માર્ક્સનો પણ આજે નિર્વાણ દિવસ છે ઇમેજ માં તમે જોઈ શકો છો કાર્લ માર્ક્સ અને તેઓનો જન્મ પાંચ મે અઢારસો ને ના રોજ જર્મનીમાં થાય છે અને કાર્લ માર્ક્સ નું પૂરું નામ શું છે કાર્લ હેનરીશ માર્ક્સ અને કાર્લ માર્ક્સ નું સામ્યવાદી વિચારધારા વાળું દાસ કેપિટલ એક જાણીતું પુસ્તક છે તો આ યાદ રાખીએ ઘણી બધી પરીક્ષામાં સામાન્ય

જ્યારે જીતવા માટે તમારી પાસે આખું જગત પડ્યું છે તો આવી ઉમદા વિચારસરણીવાળા કાર્લ માર્ક્સ અને એમના ઉપરથી આપણે પણ જીવનમાં બોધપાઠ લેવા જેવો ખરો કે આપણી પાસે પરીક્ષાની તૈયારી કરવા સિવાય બીજું હવે કંઈ બચ્યું નથી બસ પરીક્ષાની તૈયારી કરો આવનારો સમય તમને ચોક્કસ સફળતા અપાવશે સાચી વાતને ગમી હોય તો લાઈક કરજો કાર્લ માર્ક્સનો ખૂબ જ ચર્ચિત કથન છે ધર્મ એ સૌથી મોટું અભિણ છે અને કાર્લો માર્ક્સનું અવસાન ચૌદ માર્ચ અઢારસો ને ત્યાશીના રોજ લંડન મુકામે થયું હતું આગળ વાત કરીએ તો પરીક્ષામાં પ્રશ્નો પૂછાયેલા આર્થિક સંસ્થામાં આવતા પરિવર્તનો સમાજની અન્ય સંસ્થા પર પ્રભાવક સાબિત થાય છે એવો મત કોનો છે કાર્લો માર્ક્સનો પ્રત્યેક વિદ્યમાન સમાજનો ઇતિહાસ વર્ગ સંઘર્ષની ઇતિહાસ છે આ કથન કોનું છે કાર્લો માર્ક્સનું

ત્યાં સુધી રજા લઈએ ટેક કેર એન્ડ જય હિન્દ